नमस्कार मित्रों, आज बात करीशु प्रधानमंत्री आवास योजना में लिस्ट ऑनलाइन कई रीते चेक कर सकते संपूर्ण वीक तो जाणीशु। नवा हो तो अमारी चेनल ने सब्सक्राइब लाइक और शेर करजो जेथी आपने योजना बाबतनी माहिती मळी रहे। तो शुरुआत करिए, तमारा मित्रों गूगल सर्च में जवानू छे। गूगल सर्च में जाई अने आ रीते सर्च करवानू छे, pmayginic.in तमे सर्च करशो एटले ए वेबसाइट खोली जशे। नीचे डिस्क्रिप्शन में हूँ लिंक मूकी दईश, तो त्यांथी तमे खोली शकशो। पण प्रथम तमे वीडियो जोई लो जेथी तमने संपूर्ण ख्याल आवी जाय। आपणे तेना उपर क्लिक करीए, नीचे तमने लिंक मळी जशे सीधी, एटले तमे खोली शकशो। आगळ जोईए, वेबसाइट खुलशो एटले आ रीते आवशे। अहीं आपणे चोकड़ी उपर करीशुं एटले तमारी समक्ष आ रीते वेबसाइट खोली जशे, बराबर छे। हवे आपणे अहीं क्लिक करीशुं, अहीं क्लिक करीए एटले जे बीजा नंबरनो देखाय छे एवो सॉफ्ट, तेना उपर क्लिक करीए। त्यां क्लिक करीशुं एटले तमारी समक्ष डेटा एंट्री, रिपोर्ट, एफटीओ ट्रेकिंग, ई पेमेंट आ बधुं आवशे। हवे तमारे रिपोर्ट उपर क्लिक करवानुं छे। अपने रिपोर्ट ऊपर क्लिक करिए। मित्रों नवा हो तो हमारे चैनल ने सब्सक्राइब करजो, लाइक करजो, तमारा मित्रों सुधी शेयर करजो ग्रुप में, व्हाट्सअप ग्रुप में, जेथी तेमने पण अमारा चैनल ना वीडियो मळी रहे। हवे आ रीते तमारी सामे देखाशे फिजिकल ए बी सी डी अने ई, तमारे क्यां जवानू छे, ई मो जवानू छे। अहींथी तमे तमाम माहिती ए सर्च करी शकशो। આપણે હવે અહીં કેટેગરી વાઇઝ SECC ડેટા વેરિફિકેશન સમરી ઉપર ક્લિક કરીશું। પ્રથમ તો એક વાત કરી લઈએ કે પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ કોને મળશે, કે જો મિત્રો 2011ના એક ડેટા છે જેનું નામ છે SECC ડેટા, જો તેની અંદર એ લિસ્ટમાં તમારું નામ હશે તો જ તમને એ સહાય મળવાપાત્ર થશે। તમે તમારા ગામના તલાટીકમ મંત્રી સાહેબને પણ પૂછી શકો છો કે મારું નામ SECC ડેટાની અંદર છે કે નહીં, તો તમે તમારા ગામ, કારણ કે આ આયોજન તમામ આયોજન છે સરપંચ તેમજ તલાટીકમ મંત્રી એ પોતે નામ નક્કી કરી અને ગ્રામસભામાં મૂકતા હોય છે અને પછી એ લોકો આગળ જે કચેરીમાં જવા દેતા હોય છે, એટલે તમે તલાટીકમ મંત્રી સાહેબને પૂછશો તો વધારે માહિતી મળી રહેશે। આપણે હવે ક્લિક કરીશું કેટેગરી વાઇઝ SECC ડેટા। ગામડાની અંદર ઘણા બધા લોકોને ખબર નથી કે પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ કોને મળે, તો તમારું નામ જો SECC ડેટાની અંદર હોય તો ચોક્કસ તમને લાભ મળવાપાત્ર થાય છે। તો તમને બધાને ખ્યાલ હશે, આપણે અગાઉ પણ એક વિડીયોની અંદર વાત કરી ચૂક્યા છીએ કે પ્રધાનમંત્રી આવાસ યોજના માટે કયા કયા ડોક્યુમેન્ટ, કયા કયા પુરાવા જોઈએ, જેનો વિડીયો તમને નીચે ડિસ્ક્રિપ્શન લિંકમાં મળી જશે। નીચે તમને જેમને પણ લિંક જોઈતી હોય તો તે મિત્રો મને નીચે કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો। તો તમને બધાને ખ્યાલ હશે કે 1,20,000 સુધીની સહાય મળે છે, પછી 12,000ની શૌચાલયની સહાય મળે છે, 16,000ની સહાય છે એ જે તમે બાંધકામ કરો છો તેની સહાય મળે છે, અને બીજી 70,000 સુધીની લોન સરકાર આપે છે। એટલે કુલ જે છે 2,18,000 સુધીની સહાય પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર મળે છે। ખૂબ સારી એવી યોજના કહી શકાય। હવે આપણે અહીં ક્લિક કરીશું કેટેગરી વાઇઝ SECC ડેટા વેરિફિકેશન સમરી ઉપર ક્લિક કરીશું। સર્ચ થઈ રહ્યું છે, હવે તમારી સમક્ષ આ રીતે આવી જશે। અહીં આપણે સ્ટેટ ગુજરાત સિલેક્ટ કરીશું, નીચે પછી ફરી તમારો જિલ્લો સિલેક્ટ કરવાનો છે, જિલ્લો સિલેક્ટ થયા પછી તમારો તાલુકો સિલેક્ટ કરવાનો છે, તાલુકો સિલેક્ટ થયા પછી તમારે ગ્રામ પંચાયત સિલેક્ટ કરવાની છે, બરાબર છે। આ રીતે તમે તમામ ગ્રામ પંચાયત તમામ લિસ્ટ સિલેક્ટ કરી દીધું। હવે અહીં એક જે છે તમારો સરવાળો પૂછશે, બાદબાકી પૂછશે, એ રીતે પૂછશે, તો એ તમે દાખલા તરીકે 57-50 કેટલા થાય છે, 7, તમારે અહીં 7 લખવાના રહેશે। આપણે 7 લખીએ અને નીચે સબમિટ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। આપણે 7 લખીએ અને સબમિટ ઉપર ક્લિક કરીએ। ક્લિક કરીશું એટલે યાદી, તમામ યાદી એ આવી જશે SECC ડેટાની।
કે જેમને આ જેમનું એપ્રુવડ થઈ ગયું છે, જેમને મંજૂરી મળી ગઈ છે, તેમનું લિસ્ટ જે છે આવશે. અહીં નીચે તમે જોઈ શકો છો કે આ ગામની અંદર, ગ્રામ પંચાયતની અંદર 9 જણના નામ છે. તો તમે એ PDF પણ ડાઉનલોડ કરી શકો છો અને જોઈ પણ શકો છો. તો આપણે અહીં PDF ડાઉનલોડ કરશું અને પછી એ રીતે તમે જોઈ શકો છો. હવે તમે તમારું નામ તેની અંદર યાદીની અંદર જોઈ શકો છો કે યાદીની અંદર નામ છે કે નહીં. તો આ રીતે તમે પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ લઈ શકો છો. અન્ય કોઈપણ બાબતે પ્રશ્ન હોય તો અમને નીચે કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો. થેન્ક યુ. આભાર.